પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. સુરત શહેરમાં નકલી દારૂના વેચાણ બાદ હવે નકલી ઘી અને તેલના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં ગોડાદરા સ્થિત આવેલ એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા કે જ્યાંથી મોટી માત્રામાં નકલી ઘી અને નકલી તેલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. સુરતમાં નકલી તેલ અને ઘી વેચાણ થતું હોવાની ફરિયાદ સુરત પીસીબી ટીમને મળી. પોલીસે બાતમીના આધારે પાલનપુર પાટિયા સ્થિત ગોડાઉનમાં દરોડા પાડ્યા ત્યારે નકલી ઘી અને તેલ મળી આવ્યું. એટલું જ નહીં, તપાસ કરતા ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપની સુમૂલ, ગુલાબ, ફોર્ચ્યુનર, તિરુપતિ સહિતના કંપનીના સ્ટીકર મળી આવ્યા. જોકે આ ગોડાઉનમાં કંપની બ્રાન્ડેડ લેબલ મારી શહેરમાં ઘી અને તેલનું વેચાણ કરતા હતા. હાલ તો પીસીબીની ટીમે દરોડા પાડીને મોટી માત્ર નકલી તેલ અને ઘી સહિત સ્ટીકરો કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ નકલી ઘી તેલનું કૌભાંડના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે, કોની કોની સંડોવણી છે, કેટલા સમયથી આ નકલી ઘી તેલનું વેચાણ ચાલતું હતું તે દિશામાં હાલ તો સુરત પોલીસે તપાસ હાથ ધરી છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી.